કચ્છનું ધોરડો ગામ વિશ્વ વિખ્યાત બની જવા પામ્યું છે. તાજેતરમાં ધોરડો ગામનો વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન વિલેજની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હવે 26 જાન્યુઆરીના કર્તવ્ય પર્વ પર યોજાનાર પરેડમાં ધોરડો ગામની ઝાંખી જોવા મળશે. કચ્છનું રણ એ ગુજરાતની આગવી ઓળખ બની ગયું છે. સફેદ રણમાં પ્રતિ વર્ષ ગુજરાત સરકાર દ્વારા યોજાતા રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવે છે. દેશના પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ધોરડોમાં રણોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે ધોરડો આજે વિશ્વ ફલક પર ઉભરી રહ્યો છે. કે મારા ધોરડો ગામ ને જે ટેબલ ઝાંખી રણ 26 જાન્યુઆરી ના દિવસે દિલ્હી પરેડ ગ્રાઉન્ડમાં નીકળી રહી છે એ મારા માટે બહુ ગૌરવની વાત છે, અમારા કચ્છ માટે ગૌરવની વાત છે. કારણ કે ધોરડો એક નાનકડું ગામ છે, છેવાડાનું ગામ છે. અમે ક્યારે કલ્પના પણ ન કરી હતી કે અમારું ગામ આ લેવલે પહોંચશે કે એક આપણા દેશના પરેડ ગ્રાઉન્ડમાં પણ એનું સમાવેશ થઈને એની ઝાંખી લોકો નિહાળી અને વિકાસ નિહાળી અને લોકો આનંદ કરશે અને પ્રવાસનને વેગ મળશે એ અમે ક્યારે વિચારી ન શક્યા હતા. એ લેવલે આજે ધોરડોનો વિકાસ થયો છે, ધોરડોની પ્રગતિ થઈ છે. વ્હાઈટ રણ જે વર્ષોથી હતો પણ આ વ્હાઈટ રણમાંથી આજે આ લેવલે ગામનો વિકાસ અને ગામના નામના મળી અને ગામના લોકોને રોજગારી મળી એ નરેન્દ્ર મોદી સાહેબના જ અમે આભારી છીએ. કારણ કે આ રણ તો પહેલાં પણ હતો પણ આવડો એનો વિકાસ ન થયો હતો. જે આ 2005થી જ્યારે રણોત્સવ ચાલુ થયો ત્યારથી કરી આજ દિવસ સુધી સતત ધોરડોમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે. રણોત્સવ ચાલે છે, લોકો આવે છે, જેના કારણે આખા વિસ્તારને ધોરડો નહીં પણ ઓલ ઓવર કચ્છને ફાયદો થાય છે. આજે પણ અમારા માટે ગૌરવની વાત છે કે આ ધોરડોની ટેબલ ઝાંખી એક પરેડ ગ્રાઉન્ડમાં સમાવેશ કરી અને જે આખી દુનિયા સમક્ષ એક મૂકી રહ્યા છે એ બદલ હું ભારત સરકારનું આભારી છું, ગુજરાત સરકારનું આભારી છું. અને અમારે હમણાં UNWTO પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ને ઇન્ટરનેશનલ સંસ્થાએ જે બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું એ પણ બહુ ગૌરવની વાત છે. એ લોકોનો પણ આભારી છે. આ ધોરડો ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે. એ અમારા માટે, અમારા ગામ માટે, અમારા વિસ્તાર માટે, અમારા કચ્છ માટે બહુ ગૌરવની વાત છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી ભગની નિવેદિતા ટાઉનશીપમાં પાણીની સમસ્યા